મોરબી તાલુકા સરપંચ એસોસિએશનની આગેવાનીમાં આજે 102 ગામના સરપંચો દ્વારા સમગ્ર તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. મોરબી તાલુકા સરપંચ એસોસિએશનની આગેવાનીમાં આજે 102 ગામના સરપંચોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને જણાવ્યું છે કે મોરબી તાલુકામાં વર્ષ 2018માં પૂરતો વરસાદ થયો નથી, જેના કારણે મોરબી તાલુકાના એક પણ ગામનું તળાવ પાણીથી ભરાયું નથી અને ગ્રામ્ય કુવામાં પાણી તરના સુકાણા છે. ત્યારે આવી પરિસ્થિતિમાં મોરબી તાલુકાના ખેડૂતો પોતાના માલઢોરનું પોષણ કરી શકે તેમ નથી અને ખેડૂતોએ પોતાનું ગુજરાન ચલાવવા માટે ફાંફા મારવા પડે છે. આવી પરિસ્થિતિમાં સરકાર પુનઃ વિચારણા કરીને મોરબી તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરે. મોરબી તાલુકાના 102 ગામના સરપંચોએ આજે તાલુકા સરપંચના એસોસિએશનના નેજા હેઠળ આવેદનપત્ર પાઠવીને 10 ગામ દિવસમાં મોરબી તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા માંગ કરી છે અને જો માંગણી ન સંતોષાય તો 10 દિવસ બાદ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે, જેમાં 102 ગામના સરપંચો ખેડૂતોને સાથે રાખીને ઉપવાસ આંદોલન કરવાની તૈયારી દર્શાવી છે. તાલુકાના રંગપર ગામનો હું સરપંચ છું. મારું નામ મહેન્દ્રસિંહ દિલુભા ઝાલા. મોરબી તાલુકાના 102 ગામના સરપંચોએ આજે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે મોરબી તાલુકાને અછતગ્રસ્ત પુનઃ વિચારણા કરી અને અછતગ્રસ્ત જાહેર કરે. કારણ કે જે તાલુકાને અછતગ્રસ્ત જાહેર કર્યા છે, દાખલા તરીકે હળવદને જાહેર કર્યો, તો અહીંયા તો સિંચાઈની પણ સગવડ છે બોરવેલ દ્વારા. અમારા મોરબી તાલુકામાં એક પણ ગામમાં બોરવેલની પણ સગવડ નથી. એટલે ખેડૂતો અત્યારે મરણ પથારીએ પડ્યા છે. એને એના ઢોરા માટે જે ચારો લેવાનો હોય એ લેવાના પણ એની આગળ પૈસા નથી, એ મરણ પથારીએ પડ્યા છે. તો સરકાર અછતગ્રસ્ત જાહેર કરે અને થોડીક આર્થિક મદદ કરે એવી અમારા 102 ગામના સરપંચોની લાગણી અને માગણી છે. મોરબી તાલુકાને તાત્કાલિક અસરગ્રસ્ત જાહેર કરે અને જો અમારે મોરબી તાલુકાને તાત્કાલિક અસરગ્રસ્ત જાહેર નહીં કરે તો અમે 102 ગામ મોરબી તાલુકાના સરપંચ એસોસિએશનના પ્રમુખ અને સરપંચો બધા ભેગા થઈ અને ગાંધી ચિંધ્યા માર્ગે અમે ઉપવાસ આંદોલન કરશું અને ગામે ગામથી બધા ખેડૂતોને ભેગા કરી અને અમે ઉપવાસ આંદોલન કરશું. પાર્થ પટેલ, KTV ન્યૂઝ ગુજરાતી, મોરબી.